मैं अभी आया हूँ वाल्स स्विट्जरलैंड और यहाँ फेस्टिवल है, आपको बताता हूँ। चलो देखिए वाल्स स्विट्जरलैंड का फेस्टिवल कैसा है, यहाँ का परंपरा का। तो आप देख रहे हैं यहाँ का परंपरा का फेस्टिवल है ये स्विट्जरलैंड का, ऐसा आपने कभी नहीं देखा होगा क्योंकि ये यहाँ का परंपरा है यहाँ की। અહીંના ઘર છે, અહીંની ડિઝાઇન કેવી છે, લાકડાના ઘર હોય છે, અલગ અલગ પ્રકારના ઘર હોય છે અને ડિઝાઇન પણ અલગ હોય છે। આ ગામડું છે, આનું નામ છે વાલ્સ સ્વિટ્ઝરલેન્ડ અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે અહીંયાનો ફેસ્ટિવલ છે। આ તો ભાગ્યે જ જોવા મળે, બાકી આમ જોવા ન મળે। આ ભાઈ શરણાઈ વગાડતો કંઈક વચમાં થઈ ગયું છે, તો મને એમ લાગે જીવન પણ આવું જ છે। આપણે શરણાઈ વાગે ના ત્યાં લગે જીવનને વગાડી લેવું સારી રીતે, કેમ કે કંઈ ભરોસો નથી ક્યારે વાગતી ભટકાઈ જઈએ। તો જુઓ ચાલુ થઈ ગઈ, આ લોકોનો પરંપરા ફેસ્ટિવલ છે આ, અને શરણાઈ આ લોકોને આ શરણાઈને એવડી મોટી શરણાઈ મેં તો ક્યાંય નથી જોઈ। અને બધા લોકો છે 50+ છે અને એટલી ઉંમરમાં આ ફૂંક મારવી એ તો દાદ દેવી પડે હો। તો તમે પણ જોઈ શકો છો કેવડી કેવડી શરણાઈઓ છે અને કેવા કેવા રાગ સુંદર મજાના કાઢે છે, બહુ એન્જોય કરું છું, તમે પણ કરજો। અને તમને ગમે તો આગળ લોકોને મોકલજો, જેથી કરીને સ્વિટ્ઝરલેન્ડની શરણાઈનો લોકો મજા માણી શકે। એકથી ચડિયાતા છે બધા લોકો, એ લોકોની ખૂબ પસંદ વાત કરો। અત્યારના જમાનામાં બધું આધુનિક થઈ ગયું છે, ત્યારે આવું દેશી વાજંત્ર અને આવી રીતે ફેસ્ટિવલને બહુ ઓછું જોવા મળે દુનિયામાં તમને। આપણે બધા એ જોતા હશે કે અત્યારે આધુનિક થઈ ગયું એટલે આવું દેશી જોવાનું બહુ ઓછું પણ મળે છે અને ભાગ્યે જ આવું જોવા મળે છે। તો બાય ચાન્સ આપણે બધાને આ મોકો મળ્યો છે, તો એન્જોય કરો। આ ભાઈ વચમાં જે વગાડે છે ને એ તો માસ્ટર છે, કેમ કે એ જમાનાનું છે, ખબર નહીં શું એનું નામ છે, એ તો પણ માસ્ટર છે। સાઈડ છે ને એ જર્મન અને ફ્રાન્સ બોલે છે, તો આ ભાઈ જર્મનમાં એનું ગીત ગાવે છે, તો હો તમને કહી દઉં। આ ફેસ્ટિવલ આ લોકોનો સ્પેશિયલ હોય છે અને મારું કંઈ નક્કી નહોતું કે સ્પેશિયલ આ ફેસ્ટિવલ જોવા જાઉં છું। અચાનક મારે કોઈ કારણસર આ વાલ્સમાં જવાનું થયું અને ત્યાં હું પહોંચ્યો, ત્યારે જ શરૂઆત થઈ આની, અને તે જ દિવસે હતું। બાકી તો આ ઓર્ગનાઇઝ કરે છે, આપણે ખબર ન હોય ક્યારે હોય છે, પણ બાય ચાન્સ મારા અને તમારા ભાગ્ય એટલે આ જોવા મળ્યું છે। બાકી ઘણા લોકો ટુરિસ્ટ આવ્યા હશે, પણ આ ફેસ્ટિવલ બહુ ભાગ્યે જ જોવા મળે છે, બધી આપણે પ્રોગ્રામ કરીએ તો જોવા ના મળે।
હવે હું જાઉં છું, અહીંયા ગામડાના રસ્તાઓ છે, અહીંયા માઉન્ટેન છે, અને એક અહીંયા ટનલ છે, બહુ જૂનવાણી છે અને એકદમ નેચરલ છે. મેં અત્યાર સુધી ક્યારેય નથી જોઈ આવી ટનલ, એવું કહે છે આ લોકો. તો હું હવે જોવા જાઉં છું. તો આ બધા ગામડાઓ છે, આ અહીંના મકાન છે, રસ્તાઓ છે. સ્વિટ્ઝર્લેન્ડના ગામડાઓ મકાનો કેવા હશે તમને એમ થતું હશે. તો તમે અત્યારે જોઈ શકો છો કે માઉન્ટેન છે સામે અને લાકડાના મકાન હોય છે. અને આ જુઓ છો ડિઝાઇન કેવી છે બિલ્ડિંગને, અહીંયાની તમે જોઈ શકો છો. અને લાકડાના વધારે મકાન એટલે હોય છે કે અહીંયા બરફ બહુ જ પડે છે, એટલે મકાન હોય છે અહીંયાના. અને આ રસ્તાઓ છે ડુંગરના, અહીંયાના વાડી વિસ્તાર હવે આવશે, એટલે કે લોકો અહીં એક ભાઈ ખેતી કરે છે, ખળ ભેગું કરે છે ખપારીથી, અને એ મને રામ રામ કહે છે. જુઓ કેટલા લોકો, જો એને રામ રામ કીધું મને ખેતરમાં ખપારીથી, ત્રણેય ખળ ભેગું કરે છે. તો બહુ લોકો સારા છે, બહુ દયાળુ છે, બધી રીતે હાય હેલો કરે છે. અને મસ્ત બ્યુટીફુલ સ્વિટ્ઝર્લેન્ડ છે. અહીં વોટરફોલ છે, ચાલો બતાવો. તો જુઓ આ છે વોટરફોલ, અહીંયાનું નાના નાના આવા તો હજારો વોટરફોલ છે અહીંયા. અહીં એક રોપવે પણ છે, જેથી કરીને ઉપર જવું હોય તો આપણે જઈ શકીએ. તો હું અત્યારે ટનલે આવ્યો છું. આ છે ટનલ અહીંયાની, ત્યાં 20 મિનિટે એક જ વાર જઈ શકીએ છીએ અંદર. તો હવે આ અમારો વારો આવ્યો છે, અમે હવે જઈએ છીએ અંદર. તમે જુઓ છો એકદમ નેચરલ ટનલ છે, કે જે નેચરલ તરીકે કોઈ આમાં બનાવેલ નથી, એમ કે કોઈ પ્લાસ્ટર નથી કર્યું. નહીંતર જ્યાદાતર ટનલમાં પ્લાસ્ટર કરેલું હોય છે, પણ આ એકદમ નેચરલ ટનલ છે, પહેલી ટનલ છે. અને કેટલા કિલોમીટરની છે ખબર નથી કેટલી છે એ, ચાલો જોઈએ છે. તમે જોઈ શકો છો કેવી નેચરલ છે. અને પાણી પણ અંદર વરસાદ હોય એટલે પડતું હોય છે. અત્યારે પણ રસ્તો ભીનો છે વરસાદના લીધે. તો બહુ મસ્ત છે, અને જોઈએ છે કેવી ટનલ છે. બહુ મજા આવે છે, તમે પણ આનંદ લઈ શકો છો. તમે અત્યારે મારી સાથે જ સફર કરી રહ્યા છો સ્વિટ્ઝર્લેન્ડની ટનલની અંદર. આવી ટનલ ભાગ્ય જ જોવા મળે, બહુ નથી મળતી, કેમ કે નેચરલ ના હોય આવી ટનલ. તો હવે હું બહાર ક્યાં નીકળું છું જોઈએ છીએ. અહીંયા એક વન વે જ ગાડી ચાલી શકે છે, સામેથી ગાડી આવે તો જગ્યા નથી એવી ટનલ છે આ. અને આ તો એક વખત તમે ગમે ત્યારે સ્વિટ્ઝર્લેન્ડ જાઓ તો વાલ્સમાં જશો ત્યારે તમને ખબર પડશે. તો હવે હું નીકળું છું બહાર. મસ્ત નજારો છે બહારનો, તમે જુઓ છો એકદમ માઉન્ટેન ને વાડી વિસ્તાર ને બધું જ છે. તો હવે હું અહીંયા એક દુકાન આવે છે ત્યાં જવાનો છું. તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયો.